साबरकांठा जिल्लाना वडाली खाते आजे जैन धर्मगुरुओनी हाजरी मान फागण फेरी नुं आयोजन। परम पूज्य आचार्य भगवंत श्री यशोवर्म सुरीश्वरजी माननीय साहेबनो 68मो जन्म दिवसनी उजवणी वटपल्ली जैन तीर्थ वडाली आदिनाथ दादाना दरबारमां राखवामां आवेल। दर वर्ष फागण फेरी पालीताणामां थाय छे, जे आ वर्षे कोरोनाना कारणे बंध राखवामां आवती हती। ज्यां लाखो लोको भक्ति करवा जता हता, पण सरकारना आदेशथी बंध राखवामां आवता फागण फेरी वडाली राखवामां आवी हती, जेमां जैन आचार्य भगवंतो साध्वीजी माननीय साहेबनी निशरामां आयोजन थयुं हतुं। जैन समाजना भाई बहेनों मोटी संख्यामां लोको फागण फेरी नो लाहवो लेवा वडाली शत्रुंजय तीर्थ वटपल्ली आवी गया हता। जैन साधुओ तेमज संगीतकार निलेशभाई राणावत द्वारा भावयात्रा तेमज गुरु भगवंत श्रीओए प्रवचन करेल। खास विशेष आज रोज परम पूज्य आचार्य भगवंत श्री यशोवर्म सुरीश्वरजी माननीय साहेबनो 68मो जन्म दिवस पण हतो, जेनी पण उजवणी करवामां आवी हती। सौए गुरुदेव ने शुभेच्छा आपी हती, त्यारबाद गुरुदेव श्रीए सौने आशीर्वाद आंप्या हता। नरेन्द्र सिंह राठौर नो रिपोर्ट वडाली। अने पथारीमां पड़े अने मोजती घसघसाट, आ दुनिया नो सुखी जे खड़खड़ाट हसी सके ने घसघसाट ऊंघी सके, पण आ खड़खड़ाट हसी कोण सके अने घसघसाट ऊंघी कोण सके, पायानो सवाल ए छे। वात तो अद्धर छे सद्धर छे एमां सवाल नथी, पण कयो माणस घसघसाट ऊंघी सके अने खड़खड़ाट हसी सके? एक જ માણસ ખડખડાટ હસી શકે અને ઘસઘસાટ ઊંઘી શકે। હું હસી શકું, ઊંઘી શકું, એનું કારણ છે જેના ઘરમાં ધમધમાટ ન હોય એ જ ખડખડાટ હસે અને ઘસઘસાટ ઊંઘે। જેના ઘરમાં ધમધમાટ થતો હોય એ માણસ ક્યારેય ખડખડાટ હસી ન શકે, ન શકે ને ઘરમાંથી જ ઊંચો ના આવતો તો બિચારો ખડખડાટ હસવાનો નહીં, હસી શકે। જેને ઘર ખડખડાટ હસવું હોય ને ઘસઘસાટ ઊંઘવું હોય એના ઘરમાં ધમધમાટ ન જોઈએ, ન જોઈએ ને ન જોઈએ। આજે એટલો સંકલ્પ કરો કે સિદ્ધગીરીની આ ભાવયાત્રામાં ફાગણ ફેરીમાં આપણે આવ્યા, ચાલો કદાચ કાંકરે કાંકરે જેના સિદ્ધ છે એની સ્પર્શના પછી આપણે સિદ્ધ નહીં બની, અને આ ભાવમાં સિદ્ધ બનવું પોસિબલ નથી, ઇમ્પોસિબલ છે, સિદ્ધ કોઈ બની શકે એમ નથી। આજે આપણે આ ગિરિરાજને ભેટતા, એનો પાવન સ્પર્શ કરતા, પાષાણ લાવ્યા છે ને પાલીતાણાનો પાષાણ પણ લાવ્યા છે, મસ્ત ઊંડી ખીણમાંથી ડુંગરાની પાલીતાણાની રત્ન જડિત જેવો ચમકે છે એ પાલીતાણાની પવિત્ર ભૂષિત ભૂમિનો કઈ ખાડા ટેકલાની ખીણમાંથી શોધેલો આ પાષાણ એ આજે અહીંયા અભિષેક થશે। એકવાર એનો સ્પર્શ કરજો, આંખે અડાડજો અને એટલું કહેજો, હે સિદ્ધગીરી, આ ભાવમાં સિદ્ધ ન બનવું તો કંઈ નહીં, આ ભાવમાં થોડો શુદ્ધ બનવું ને તો એ મારું જીવું પ્રમાણ અને મારી જાત્રા પ્રમાણ। ભલે સિદ્ધ ન બનાય પણ થોડાક શુદ્ધ બનવાનો પ્રયત્ન કરીએ, જીવનની ચાદર થોડી ચોખ્ખી રાખવાનો પ્રયત્ન કરીએ। રાગ અને દ્વેષ, મોહને માયા, ઈર્ષાને અસૂયા આપણા જીવનની ચાદરને બેરંગી બનાવે છે। આજે સિદ્ધાચલની આ ફાગણ ફેરીમાં એવી જ ભાવની ધારા વહાવીએ કે આપણું મન ખૂબ શાંત બને, ભલે કદાચ સંતની પાસે જઈ અને સંત બનીએ કે ન બનીએ પણ પરિવારમાં થોડાક શાંતિ જોઈતી હોય તો આપણે થોડા શાંત તો બનીએ બનીએ ને બનીએ। આવું જો કંઈ આજે કરશું, આજે સમય ખૂબ થઈ ગયો છે, ચાર છ દિવસથી ઘરું બેસેલું છે એટલે બોલવાનું હતું જ નહીં, પણ ઠીક છે આજે દિવસ છે તો બે શબ્દ એટલા જ અહીંથી જઈએ, એક નક્કી કરીને જઈએ કે જીવનની અંદર ઘણું બધું કોરોનાએ શીખવાડ્યું છે, ઘણું બધું ઘરમાં કેમ રહેવું એ શીખવાડ્યું, ખર્ચા કેમ ઓછા થાય એ પણ કોરોનાએ શીખવાડ્યું, ઘણું બધું શીખવાડ્યું છે। આજે થોડુંક ઓર શીખીને જઈએ, ઘેર ગયા પછી પારિવારિક જીવન આપણું ક્લેશમય ન બને આ સિદ્ધગીરી પર એટલું માંગજો। ઋષભદેવ ભગવાનના 100 દીકરા હતા, ઋષભદેવ ભગવંતને મરુદેવા માતાના 100 પુત્રો હતા, 100 પુત્રો અને છતાં જીવન કેવું આનંદમય, આપણું જીવન આવું આનંદમય બને જો સંતોના સાનિધ્યમાં બેસી, ગિરિરાજના સાનિધ્યમાં બેસી થોડોક મનને એનો રંગ લગાડીએ તો કંઈ વાંધો નહીં। આજે આપણે એવું કંઈક કરીએ, એવું જ કંઈક કરીએ, જતા પહેલાં આજે પાલીતાણાની આ ફાગણ ફેરી
એ પૂરી કરીને ઘેર જઈએ અને સિદ્ધગીરી પાસે એટલું માંગીને જઈએ કે બસ આવતી સાલ જ્યારે ફરીથી ફાગણ ફેરીમાં આવું એ વખતે એટલું ચોક્કસ હોય કે મારું આત્મદળ થોડુંક તો બદલાયું બદલાયું ને મારા કશાયો મારા સ્વભાવનું પરિવર્તન એ થોડુંક થવું થવું ને કાજુ બદામ કાલથી બંધ થશે ને કાજુ બદામ બદામ બંધ થવાનું ને ખાલી મેવો ને બધું બંધ થવાનું ને મેવો ને બધું બંધ થવાનું આમ બધું બંધ થશે પણ થોડુંક જે બીજું કરવા જેવું છે ને એ આવતીકાલથી આપણું બંધ થાય તો ઘસઘસાટ અને ખડખડાટ હકીકત બને બને ને આજે એક સંકલ્પ કરો દીક્ષા નથી લઈ શકવાના છોડો લેવાય તો લો મોટા દાન પુણ્ય થાય તો કરો ના થાય તો ઠીક ચાલો જેટલું થાય એટલું કરો પણ એટલું તો નક્કી કરો મારા ઘરમાં હા બસ ખડખડાટ ને ઘસઘસાટ કોઈ માણસ ઊંઘી શકે એટલે હું ધમધમાટ તો બંધ કરું ને આપણે આપણાથી શરૂઆત કરીએ કે આપણો સ્વભાવ આપણે થોડોક ચેન્જ કરીએ થોડોક બદલીએ આ સિદ્ધગીરીની યાત્રા તો જ આપણી સફળ થશે કે આપણે આપણા સ્વભાવનું પરિવર્તન આજે કરીએ ચાલો એવો મનોરથ પાલમાં જશો પાલમાં તૈયાર છે જુદા જુદા ભક્તોએ આજે પાલની અંદર ભક્તિ રાખી છે આપણે પરમાત્માને એટલી પ્રાર્થના કરજો કે આ અહીંનું અન્ન ખાઈને જવું તો મારા જીવનમાં પણ થોડુંક પરિવર્તન આવે બસ એવી કઈ ભાવના સાથે આજની યાત્રા આપણે અહીંયા સમાપ્ત કરશું તમે લોકો ખરેખર હકીકતમાં બહુ શાંતિથી બેઠા નહીં તો લગભગ એવું બને કે ધીમે ધીમે ગિરદી ત્યાં વધવા માંડે અહીંના વાદળા ત્યાં વરસવા માંડે પણ તમે લોકો એકદમ શિસ્તપૂર્વક કોરોનાએ ઘણું બધું શીખવાડ્યું ઘરમાં રહેતા શીખવાડ્યું એમ અહીંયાએ થોડું સમજતા શીખવાડ્યું નહીં તો માણસ ઊંચો નીચો થઈ જાય ક્યારનો ત્યાં ભાગી ગયો હોય પણ આવેલા વડાલીના ભાઈ બહેનો અને થોડાક જે ગુરુભક્તો બહારથી આવી શક્યા છે એ બધાએ આ વખતે પૂરેપૂરી મર્યાદા જાળવી નહીં બેઠા હવે આપણે શાંતિપૂર્વક ત્યાં જઈએ દરેક પાલમાં ભાગ્યેશ્વરી મહારાજે કહ્યું એ પ્રમાણે દરેક પાલમાં લાભ આપજો તમારી પાછળ બીજો કોક છે એનું ધ્યાન રાખજો જેટલું સમજાય એટલું સમજો એટલું સમજો છેલ્લો પાલ આવે ત્યાં મન મૂકીને વરસજો એમાં તમારે બીજાનું ધ્યાન રાખવાની જરૂર નથી આ બે ચાર વધારે લો તો વાંધો નથી જે એટલા લેવાય એટલા લેજો એટલા માટે કે તમારી એક ટિકિટ ઘણા જીવો માટે મોતને માટે સંજીવની બની જશે ઘણા પીડાતા જીવો કતલખાને કપાતા જીવો માટે અને ઉડતા પંખીઓની કપાયેલી પાંખો અને ચિરાઈ ગયેલા એમના ચામડાઓ એની ટ્રીટમેન્ટ બની જશે તમારી એક નોંધ અત્યાર સુધી લગભગ કેટલા જીવો બચ્યા છે 1.5 લાખથી વધારે આ પંખીઓ હરણથી લગાવી અને ઉડતા પંખીઓ મોર સુધીના 1.5 લાખથી ઉપર લગભગ જીવોની ટ્રીટમેન્ટ આમાંથી થઈ ગઈ આ બર્ડ હોસ્પિટલ જામનગરમાં બનાવી નવસારીમાં બનાવી સુરતમાં ચાલે છે કેટલાય ઠેકાણે આ ચાલુ થઈ ગઈ બધી જીવદયાનો લાભ આમાંથી આપણને મળે જેને લેવો હોય ડૉક્ટરોના બિલ આપણે ભરીએ જ છે મોબાઈલના ખર્ચાઓ આપણે કરીએ જ છે મોંઘવારી આપણને ધર્મમાં નડતી હોય છે સસ્તું ધર્મમાં જ હોતા હોઈએ મોબાઈલ મોંઘામાં મોંઘો હોંધીએ અને ધર્મમાં સસ્તામાં કયો આદેશ આવે એ જ આપણે આપણી જન્મજાત ટેવ એટલે થોડી બદલો સસ્તું શોધો નહીં ધર્મ દ્રવ્યને જેટલું સમર્પણ કરશું એટલું જ આપણી સાથે આવશે દીકરાઓને છે ને પૈસા આપીને જશો નહીં શું થશે પૈસા આપીને વિજય ગમે તેટલા પૈસા આપીને જાઓ જયેશભાઈ શું કરવાના સતીશભાઈ માણેકભાઈ બિપિનભાઈ પૈસા આપીને જાઓ તો શું થાય કદાચ તમે પૈસા મૂકીને જાઓ વિલ બનાવીને જાઓ કે મારા દીકરા દીકરીને મળો પૈસાથી વિલ બનશે પણ જો સંસ્કાર આપ્યા છે દીકરા દીકરીઓને તો ગુડવિલ બનશે મારી વાત સમજાય વિલ બનાવવા માટે પૈસો બરાબર છે પણ જિંદગીની અંદર ગુડવિલ બનાવી હશે તો એને સંપત્તિ કરતા સંસ્કાર આપજો એક જ દીકરાની અંદર સંસ્કાર આવવા જોઈએ એક જ દીકરી અંદર સંસ્કાર આવવા જોઈએ આપણો દીકરો હોય કે દીકરી બહાર નીકળે ને તો સામેવાળાને ખબર પડવી જોઈએ આ કોઈ સંસ્કારી પરિવારનો છોકરો અને છોકરી જઈ જાય આપણો વ્યવહાર એવો હોવો જોઈએ આપણે ઘરમાં રહેતા હોઈએ તો આપણે એવી રીતે રહેતા હોવા જોઈએ કે પાડોશી કહે કે આ પાડોશ આવો પાડોશ મળ્યો ને એ મારો પુણ્યોદય મારી વાત સમજમાં આવી હવે હું 5 મિનિટ બોલું છું બોલવાનો નહોતો
ભગવાન બોલાવે, પાંચ મિનિટ બોલું. પાડોશી તમારો એમ કેવો જોઈએ, શ્રેયાંત સમજાય છે વાત, પાડોશી તમારો એમ કેવો જોઈએ વિજયભાઈ, કે આવો પાડોશ મળ્યો એ અમારું નસીબ છે, ભગવાનની કૃપા છે, એવો પાડોશી મળ્યો છે કે ગમે ત્યારે જરૂર પડે અડધી રાતે તૈયાર, એવો સંસ્કારી પાડોશી છે કે અમારા દીકરા દીકરીઓમાં પણ આને જોઈને ઘણું બધું આવ્યું છે. પાડોશી ભગવાન તમે સારું આપ્યો, એક પાડોશી સારો મળે ને એ પણ માણસને આનંદ છે. તો ઘરમાં રહેનારો રહેવાસી સારો મળે તો શું, જાઓ અજય ઘરમાં જાઓ, જેના તમે પાડોશ બનો એ તમારો પાડોશી કેવો જોઈએ, કે મને પાડોશી સારો મળ્યો ભગવાન તમારી કૃપા. તમે જે ઘરમાં રહેતા હો તમારી પત્ની કેવી જોઈએ, કે ભગવાન પતિ એવો મળ્યો છે કે આવતા ભાવમાં આ જ મળે એવી ભગવાન પ્રાર્થના કરું, એવા સંસ્કારી પતિ મને મળ્યા, તમે પતિ તરીકે સફળ. તમારા પતિ એમ કેવા જોઈએ કે પત્ની મળી છે અનુપમા જેવી, આવી મળે આવતા ભાવમાં, જો લગ્ન કરું ને પત્ની મળે તો આવી જ મળે. દીકરો ઉઠીને એમ કે આવતા ભાવમાં બાપ મળે તો આવો મળે, અને બાપ ઉઠીને એમ કે દીકરો મળે તો આવો મળે, દીકરી મળે તો આવી મળે. તમારા દીકરા ને દીકરી એમ કે પપ્પા મમ્મી મળે તો આવા મળે, એ દિવસે સમજો તમારી જિંદગી, પરિવાર મળે તો આવો મળે. તમારા ઘરમાં આવેલી વહુ એમ કેવી જોઈએ, એની બહેનપણીને કે, એની બહેનપણીને કે અમારા ઘરનું માંગવું આવે તો ચૂકતી નહીં, આવો પરિવાર બીજે તને નહીં મળે. મારી વાત સમજાય છે? પરિવારનું જીવન એવું જીવો, મંદિર મેં જાકર ભગવાન કે પાસ દિયા જલાને વાલો, ઘર મેં કિસી કા દિલ જલાતે હો મંદિર કા દિયા, શાયદ ભગવાન લેગા યા નહીં લેગા પતા નહીં. જાઓ ઘરમાં જાઓ, અહીંયા આવીને પાલિતાનાની આપણે જાત્રા કરીએ, અહીં આવીને દાદાની જાત્રા કરીએ, અહીં આવીને રંગે ચંગે ઉજવીએ, પાલોની અંદર આપણે ભક્તિનો લાભ લઈએ અને આપણે પાલોમાં ભક્તિ કરીએ, આ બધું જ કરીએ. અને આપણા જીવન વ્યવહારની અંદર જો ખડખડાટ અને ધમધમાટ હોય કોઈ મતલબ નથી, કોઈ મતલબ નથી આનો. આજે અહીંથી ઉઠો અને સંકલ્પ કરીને ઉઠો, હું જે છું એવો બનવો જોઉં બનવો જોઈએ, હું જ્યાં જઉં ત્યાં લોકો મારી રાહ જોતા હોવા જોઈએ, અને જ્યાંથી જઉં ત્યાં લોકો મારી રાહ જોતા હોવા જોઈએ. મારી વાત સમજાય? હું જ્યાં જઉં ત્યાં લોકો મારી રાહ જોતા ઉભા હોય, અને જ્યાંથી જઉં ત્યાં લોકો પાછી મારી રાહ જોતા હોય. આવી જિંદગી બનાવો, હું એવી રીતે મારું જીવન જીવું, ઘરમાં ઘરની અંદર પણ, કે ઘર બહાર જઉં તો લોકો મને યાદ કરે, બહાર જઉં તો લોકો મને, અને ઘરમાં રહું તો મારી ફરિયાદ કરે એવું નહીં, એવું નહીં, એવું જીવન નહીં જીવું. તમારું જીવન એવું બનાવો કે ઘરની બહાર નીકળ્યા પછી ઘરવાળા તમને યાદ કરે, કબ આયેંગે કબ આયેંગે, લોટ કે અભી તક ક્યું નહીં આયે, ચાર તો તમારી પર ફોન આવી ગયો હોય, બહાર કેમ થઈ, બહાર કઈ થઈ. બહાર નીકળો તો ઘર લોક ઘર તમને યાદ કરે, અને ઘરમાં જાઓ તો લોકો તમારી ફરિયાદ કરે, એવું જીવન નહીં બનાવો. જીવન તો એવું બનાવો કે લોકો